નમસ્કાર, આપણે બે દિવસ પહેલા મેં તમને પૂછેલું કે તમારા જે પણ પ્રશ્નો હોય કે કયા વિષયમાં તમારો શું પ્રોબ્લેમ છે તેવા બધા જ પ્રશ્નોનો જવાબ હું તમને યુટ્યુબના માધ્યમથી આપીશ એવું મેં જણાવેલું. ઘણા ભાઈઓ બહેનોએ મને પ્રશ્નો મોકલ્યા, એની પણ આપણે માહિતી લઈશું. પરંતુ આપણે તે માહિતી લઈએ તે પહેલા સચિવાલય અથવા તો ક્લાસ 3 ની પરીક્ષામાં જે સબ્જેક્ટ આવે છે, ખાસ કરીને મેં અહીં સચિવાલયનો સિલેબસ આપેલો છે કે કયા વિષયમાંથી કેટલું કરવું, કઈ રીતે કરવું અને ક્યાં સુધી કરવું, પહેલા તો એ માહિતી લઈ લઈએ, ત્યારબાદ તમારા પ્રશ્નો એક એક પ્રશ્નના જવાબ હું તમને આપીશ. પહેલા તમે જોઈ લ્યો કે શું કરવું. હું અહીં તમને જે પણ માહિતી આપીશ એ મારા અનુભવના આધારે આપીશ અને તમારે આમાંથી જે ઉપયોગી હોય તે માહિતી લઈ અને તમે તમારું પણ સેલ્ફ એનાલિસિસ કરો કે હું કયા વિષયમાં નબળો છું, કયા વિષયમાં સ્ટ્રોંગ છું. બધાના માટે બધા જ વિષય સરખા હોતા નથી, માટે આપણે થોડુંક આપણી જાતને પણ પૂછીને આપણે તૈયારી કરવી પડશે કે હું કયા વિષયમાં સ્ટ્રોંગ છું અને કયા વિષયમાં વીક છું. એ પ્રમાણે તમે તમારી તૈયારીની સ્ટ્રેટેજી બનાવો. બધા જ વિદ્યાર્થીઓની, આપણા જેટલા પણ વિદ્યાર્થીઓ છે આપણી ચેનલમાં, તમે દરેકને પૂછશો તો દરેકનો અલગ પ્રોબ્લેમ હશે. પરંતુ તમે તમારી જાતને પૂછશો તો તમારો જે સાચો જવાબ હશે એ તમને મળી જ જવાનો છે. હવે આપણે શરૂઆત જ જોઈએ કે સચિવાલયમાં તમે જોશો તો આ રીતનો સિલેબસ લખીને આપેલો છે. ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ એમાં 25 માર્ક, ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ એ પણ 25 માર્કનું, અંગ્રેજી વ્યાકરણ 25 માર્ક, ભારત અને ગુજરાતના વર્તમાન બનાવો, સામાન્ય વિજ્ઞાન અને એપ્ટિટ્યુડ એ બધા જ થઈને 50 માર્કનું હશે. ત્યારબાદ કમ્પ્યુટર બેઝિક પ્લસ એપેન્ડિક્સ જી પ્રમાણેની જે માહિતી છે એ પણ 25 માર્કનું હશે અને જાહેર વહીવટ પ્લસ બંધારણ આ પણ 50 માર્કનું હશે. હવે આ પરીક્ષામાં તમે જ્યારે પણ તૈયારી કરો છો અત્યારે, હવે તમારે ફૂલ પ્લાનિંગ સાથે તૈયારી કરવાની રહેશે. પરીક્ષા ક્યારે આવશે તેની માહિતી તો આપણને સરકાર આપવાના છે કે 5 મહિનામાં અમે પરીક્ષા ભરતી કરી દેશું એમ કહે છે અત્યારે. તો આપણે આપણો ગોલ ક્લિયર હોવો જોઈએ અને આપણો સિલેબસ ટુ ધી પોઈન્ટ કમ્પ્લીટ હોવો જરૂરી છે. તમે શરૂઆત કઈ રીતે તૈયારી કરવી, જ્યારે હું તમને એક મારી જ માહિતી કહું કે હું રાતના શાંત વાતાવરણમાં વધુ વાંચતો. પરંતુ એવું જરૂરી નથી કે બધા જ વિદ્યાર્થીઓ રાતે જ વાંચે. ઘણા વિદ્યાર્થીઓ સવારના શાંત વાતાવરણમાં પણ વાંચતા હોય. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે ક્યારે વાંચવું. ટાઈમિંગ છે એ તમારે ડિપેન્ડ કરવાનો છે અને તમારે જ એડજસ્ટ કરવાનો છે કયા ટાઈમે મારે વાંચવું. પરંતુ વાંચવું શું એ જરૂરી છે. ટાઈમિંગ તમારો હોવો જોઈએ કે સવારે વાંચવું હોય તો તમારે સવારે. હું રાતના વાતાવરણમાં મને વધારે અનુકૂળ આવતું તો હું રાતે જ વાંચતો અને દિવસે પણ વાંચતો, પરંતુ રાતનો સમય વધારે હું ટાઈમ આપતો વાંચવામાં. પરંતુ તમારે એવું નથી કરવાનું કે હું રાતે વાંચતો એટલે તમારે પણ રાતે વાંચવું. તમારે કયા ટાઈમે સૌથી વધુ યાદ રહે છે એ ખાસ તમારે જોવું કે મારા આ ટાઈમે હું સૌથી વધારે વાંચી યાદ રાખી શકું છું અને સૌથી વધુ વખત બેસીને વાંચી શકું છું. એ રીતે તમારે વાંચવાનું છે. હવે આપણે આ બધા વિષયોમાં કઈ રીતે કરવા, તમારે દરરોજના બે વિષયના કોઈ પણ તમારા વાંચવાની કેપેસિટીના આધારે આટલા વિષય આપેલા છે, તેમાં તમારા વાંચવાની કેપેસિટી માની લ્યો કે 10 કલાકની છે આખા દિવસ દરમિયાનની, તો આ 10 કલાક દરમિયાન સવારના સમયે તમને જે વિષય અઘરો લાગે છે, સવારના સમયે તમને જે વિષય અઘરો લાગે છે એ વિષય પહેલા લેવાનો. માની લ્યો કે સવારે તમે વાંચો છો, સવારે ઉઠીને ફ્રેશ માઇન્ડ ઉપર તમે વાંચો છો, તો માની લ્યો કે સામાન્ય વિજ્ઞાન છે અથવા તો ગણિત રીઝનિંગનો વિષય તમને અઘરો લાગે છે, અથવા તો એમ માની લ્યો કે અંગ્રેજી વ્યાકરણ આ વિષય તમને અઘરો લાગે છે, તો સવારે આ અંગ્રેજી વ્યાકરણ છે,
સામાન્ય વિજ્ઞાન છે અથવા તો ગણિત રીઝનિંગ આ સબ્જેક્ટ તમારે સવારે પહેલા ફ્રેશ માઇન્ડ બે ઉઠીને વાંચવાના સાથે જ તમારે 5 કલાક તમે આ વિષયને આપજો કે જે તમને સવારે ઉઠીને તમે જ્યારે વાંચો છો ત્યારે 5 કલાક એને આપી દેવાના આખા દિવસની જો તમે 10 કલાક વાંચતા હો તો માની લ્યો તમે 8 કલાક વાંચતા હો તો 4 કલાક જ આપવાના રહેશે તેવી જ રીતે હવે બીજીને 5 કલાક અન્ય 5 કલાક કયા વિષયને આપશો કે જે તમને સેલો વિષય લાગતો હોય માની લ્યો કે સાહિત્ય તમને સેલો લાગે છે તો સાહિત્યને આપવાનો ઇતિહાસ વિષય સેલો લાગે તો ઇતિહાસને આપવાનો એ રીતે તમને જે પણ વિષય તમને સેલો લાગતો હોય એ વિષયને બીજે 5 કલાક આપવાનો માની લ્યો કે તમે 4 કલાક વાંચો છો આખા દિવસની તો 2 કલાક તમારે અઘરા વિષયને આપવાની અને 2 કલાક સહેલા વિષયને આપવાની એટલે શું છે આપણો મગજ બેલેન્સ રહે તમે એક ધારું આખો દિવસ તમે અઘરો અઘરો વિષય જ કર્યા રાખશો તો તમે છે ને ફ્રસ્ટ્રેશનમાં આવી જશો અથવા તો તમે કંટાળો આવશે એમ માનો કે આખો દિવસ આ ગણિત જ કર્યું ઓ હવે મૂકી દેવું છે એવું તમને થયા રાખશે માટે હું તમને એ રીતે જ કહું છું કે તમારું બેલેન્સિંગ જળવાઈ રહે અને સાથે સાથે તમારા જે અઘરા ટોપિક છે એ પણ કવર થતા જાય અને સહેલા ટોપિક છે એનું રિવિઝન થતું જાય આ એક સિમ્પલ અને સામાન્ય સ્ટ્રેટેજી જે હું ફોલો કરતો હતો એ તમને જણાવું છું સાથે જ તમને એવું લાગતું હોય કે હું આખા દિવસમાં 3 વિષય કરી શકું એમ છું તો તમારે કઈ રીતે કરવાનું અઘરો સબ્જેક્ટ પહેલા લેવાનો પછી મીડિયમ તમને એમ લાગતો હોય કે થોડુંક આવડે છે થોડુંક નથી આવડતું એવો સબ્જેક્ટ લેવાનો અને લાસ્ટમાં તમારે સૌથી સહેલો સબ્જેક્ટ તમને લાગતો હોય એ રીતે તમારે જ્યારે વાંચવાનું ટાઈમિંગ છે એને ડિવાઈડ કરવાનું માની લ્યો કે તમે 9 કલાક વાંચો છો તો આખા દિવસની 9 કલાકમાં 3 કલાક સૌથી પહેલી સવારની ઉઠો ફ્રેશ માઇન્ડ થઈને તમે ઉઠો છો 3 કલાક તમારે જે પણ અઘરો વિષય હોય તેને આપી દેવાની ત્યારબાદ મીડિયમ લાગતો હોય કે થોડુંક આવડે છે થોડુંક નથી આવડતું એવા સબ્જેક્ટને 3 કલાક આપવાની અને બાદની 3 કલાક તે તમને સાવ સેલો લાગતો હોય ને ફ્રી માઇન્ડથી વાંચી શકો એવા સબ્જેક્ટને 3 કલાક આપવાની એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલા સબ્જેક્ટ એક દિવસમાં કરવા અને ખાસ વાત તો એ છે કે તમે જે ટોપિક તમે હાથમાં લ્યો એને તમારા માઇન્ડથી અને તમારા ફોકસ સાથે પૂરો કરો ઘણા મેં એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે માની લ્યો કે હું તમને એક ઉદાહરણથી સમજાવું કે તમે જોશો તો તેમાં એક ઉદાહરણ સમજાવું તો ગુજરાતી સાહિત્યનો સૌથી સહેલો ટોપિક જ તમને સમજાવું કે ગુજરાતી સાહિત્યનો એમ માનો કે ભક્તિયુગ લીધો એને 3 કલાકમાં પૂરો કરવો સાવ નાનો એવો ટોપિક છે ભક્તિયુગ એટલે કે થોડાક જ સાહિત્યકારો આવે છે તો વાંચતી વખતે શરૂઆત તો ફૂલ સ્ટ્રોંગ એવી કરશે કે ના આજ તો ભક્તિયુગ પૂરો કરી જ દેવો છે પરંતુ નરસિંહ મહેતા છે પછી એના પછીના જે સાહિત્યકારો આવે છે થોડા 2-3-4-5 સાહિત્યકારો વાંચી લેશે પછી એ શું કરશે કે કંટાળો આવશે તો મૂકી દેશે એવું વચ્ચેથી તમારે કોઈ દી ટોપિક અધૂરો નહીં મૂકવાનો તમે એક ગોલ ફિક્સ કર્યો કે મારે આજના દિવસમાં આટલું પાકું કરવાનું છે આટલું વાંચવાનું છે તો એટલું વાંચવાનું જ છે એ તમારું મેઇન ફોકસ હોવું જોઈએ આટલું વાંચવાનું છે એટલે વાંચવાનું જ છે એમાં કોઈ પણ બાંધ છોડ હાલશે જ નહીં એ પ્રકારના તમે નિયમ તમારા રાખશો તો જ તમે આ કોઈ પણ કોમ્પિટિશન આ માને માત્ર ને માત્ર સચિવાલય માટે હું તમને વાત નથી કરતો પણ તમે ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામ આવશે એમાં આટલા વિષયો તો હોય જ છે માર્ક્સ અલગ અલગ હશે એની વાત અલગ છે પરંતુ આ વિષયો તો આવવાના જ છે તો તમે ફોકસ સાથે અને વ્યવસ્થિત જેટલું પણ તમે ક્લિયર થોડુંક વાંચો એવું નથી કેતો હું તમે આખો નરસિંહ મહેતાનો યુગ આવે છે જે ભક્તિ યુગ એ આખો તમે કમ્પ્લીટ કરો પણ તમે એમ મનમાં નક્કી કર્યું કે આજે માત્ર મારે બે જ સાહિત્યકારો કરવા છે તો આ બે સાહિત્યકારોનું જેટલી પણ આવતી હોય ઇન્ફોર્મેશન એ બધી જ કલેક્ટ કરી લેવી એ આપણી જવાબદારી બને છે હવે તમને એક બીજી વાત એ હતી કે તૈયારી કરવાની તો મેં તમને વાત કરી દીધી કે કઈ રીતે કરવી ક્યાં સબ્જેક્ટ કરવા અને
કઈ રીતે તમારે સબ્જેક્ટમાં વેઇટેજ અથવા તો તમારે કઈ રીતે પ્રાયોરિટી આપવી તેની માહિતી કરી લીધી. હવે હું તમને એક વધુ માહિતી એ પણ આપું, હજી વધુ માહિતી એ પણ આપું કે તમારે માર્ક્સ શેમાં વધુ કવર કરવા. હવે તમે જોશો કે ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ, ખાસ કરીને ક્લાસ 3 માં ગુજરાતનો ઇતિહાસ વધુ પૂછાય છે. ભારતના ઇતિહાસમાં જે સામાન્ય માહિતી આવે છે, જે 6 થી લઈને 12 ધોરણ સુધીના સોશિયલ સાયન્સના સબ્જેક્ટમાં એ જ હશે. એમાંય પર્ટીક્યુલર મારા જે એનાલિસિસમાં આવ્યું છે તેમાં ભારતના ઇતિહાસમાં જે આધુનિક ભારતનો ઇતિહાસ છે અને પ્રાચીન ભારતનો ઇતિહાસ છે તેના સંબંધી પ્રશ્નો વધુ જોવા મળેલા છે. તો અને ખાસ કરીને જે ગુજરાતનો ઇતિહાસ છે એ તો તમારે ખાસ તમારે આત્મસાત હોવો જોઈએ. મારું કેવું એમ છે કે કોઈ પણ તમને રાજા પૂછે એ તમને ખબર જ હોવી જોઈએ, અથવા તો તેના જે સ્થાપત્યો છે એ બધી જ માહિતી આપણને ખબર જ હોવી જોઈએ. કારણ કે આપણે ગુજરાતમાં રહી છીએ અને ગુજરાતના ઇતિહાસની ન ખબર હોય તો એ બહુ ઓલું કહેવાય, આપણા માટે શરમજનક બાબત છે. માટે આપણે ગુજરાતનો ઇતિહાસ તો 100% આવડવો જ જોઈએ. હવે ગુજરાતના ઇતિહાસમાં પણ તમને મેં નોટ્સ આપેલી છે, પ્રાચીન યુગ, મધ્ય યુગ, આધુનિક યુગ અને એની પૂર્વ આધુનિક યુગ, પૂર્વેનું ગુજરાત, એ બધી જ તમને નોટ્સ આપેલી છે. તેમાં મહાગુજરાત આંદોલન ને એ બધી માહિતી હજુ નથી આપી, પણ એ માહિતી પણ હું તમને સમય રહેતા રહેતા આપી દઈશ. પરંતુ તમે ખાસ વ્યવસ્થિત એટલું યાદ રાખજો કે ગુજરાતનો ઇતિહાસ ઉપર તમારે વધારે ફોકસ કરવાનું, કે તમને એમાંથી એક પણ માર્ક્સ જવો ન જોઈએ. તમે માનો કે મારી નોટ્સ વાંચો છો, મેં તમને નોટ્સ આપેલી છે ગુજરાતના ઇતિહાસની, એ નોટ્સ વાંચો છો. એ નોટ્સ મેં ગ્રંથ નિર્માણ બોર્ડની જે બુક્સ આવે છે એમાંથી બનાવેલી છે. પછી એમાં મરાઠા કાળ છે એ ગુજરાતની અસ્મિતા છે તેમાંથી બનાવેલી છે. એવી રીતે મેં કમ્બાઈન બુક કરીને મેં આ નોટ્સ તમને બનાવીને આપી છે. માની લ્યો કે હવે તમારે ગુજરાતનો ઇતિહાસ સારો એવો કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યાર સુધી તમે વાંચતા હતા અને મારી નોટ્સ પણ તમે એક બે વખત વાંચી લીધી છે, સાથે જ તમે જે અન્ય બુક્સ અન્ય પબ્લિકેશનની બુક્સ વાંચતા હશો તેને પણ તમે એક બે વખત વાંચી લીધી છે, તો હું તમને સલાહ આપીશ કે તમે આ નોટ્સ પ્લસ આ મેં તમને નોટ્સ આપેલી છે એ પ્લસ તમે જે પબ્લિકેશનની જે પણ બુક વાંચતા હો એનું બબે વખત રિવિઝન થઈ ગયા પછી તમે તમારા પાસે વધારે ટાઈમ હોય તો હું તમને એમ કહીશ કે ગ્રંથ નિર્માણ બોર્ડની એક વખત પ્રાચીન ગુજરાત વાંચી જજો. એ બહુ વધારે પન્ના પણ નથી, એના 165 આસપાસ જ એના પેજ છે અને વાંચવામાં કાંઈ એટલો બધો વારેય નથી લાગતી. મેં જ્યારે હું વાંચતો ત્યારે એમ માનો ને કે અઠવાડિયામાં એ બુક કમ્પ્લીટ કરી દેતો. ખાલી હું મારા ટાઈમ પ્રમાણે જ વાંચતો, અલગ અલગ વિષય સાથે અઠવાડિયામાં એ પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ કમ્પ્લીટ કરી દેતો. અને તમે બીજી બુક છે મધ્ય ગુજરાત ને, એ તો વધારે પેજીસની છે, 200-250-300 પેજની છે. પરંતુ આ પ્રાચીન ગુજરાત છે એ ફાયદામાં રહેશે. આમ તો મોટા ભાગની માહિતી મેં તમને નોટ્સમાં આપી જ દીધી છે. આ તો તમારે એક સેટિસ્ફેક્શન રહે કે મેં આ બુક્સનું પણ એકવાર વાંચી લીધું છે. એવી જ રીતે તમારે આગળ વધારે ટાઈમ હોય તો જે ગવર્નમેન્ટ જેટલા પણ પુસ્તકો તમને મળે એના ઉપર વધારે ફોકસ કરો. સાથે વર્તમાન બનાવો ભારત અને ગુજરાતના. આ તો તમારે રોજે રોજ જ કરવાના, એક પણ માહિતી સ્કીપ નહીં કરવાની. અને આ રોજ કરવામાં તમારે માની લ્યો ને કે હું એમ માનું છું કે તમે માત્ર ને માત્ર 30 મિનિટ મેક્સિમમ, મિનિમમ નહીં પણ મેક્સિમમ 30 મિનિટ તમે ભારતના વર્તમાન અથવા તો ગુજરાતના વર્તમાન પ્રવાહોને આપો રોજે રોજ, તો તમારે આ વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેરમાંથી એક પણ માર્ક્સ કપાશે નહીં. હવે તમારે પરીક્ષામાં માર્ક્સ કઈ રીતે કવર કરવા એ પણ હું તમને કહું. તો તમે જાણો છો કે ઇતિહાસ મોસ્ટ ઓફને આવડતો હોય. હવે સંસ્કૃતિ, આ સંસ્કૃતિ છે એમાં તમારું ભૂગોળ પણ આવી જશે, ગુજરાતનું ભૂગોળ, અને પછી સાંસ્કૃતિક વારસો પણ આવી જાય. સાંસ્કૃતિક વારસો, હવે તમે જોશો તો આ સાંસ્કૃતિક વારસામાં મેં તમને બે નોટ્સ આપેલી છે.
જોરાવરસિંહ જાદવની જિલ્લા વાઇઝની નોટ આપેલી છે અને ભાતીગઢ સંસ્કૃતિની જે બુક છે માહિતી નિયામક કચેરી દ્વારા બંને બુક બહાર પાડવામાં આવેલી છે। આ બંને જ બુકની મેં તમને નોટ્સ ફ્રીમાં આપેલી છે, કોઈ પણ ચાર્જ લીધા વગર। તમે એને વ્યવસ્થિત આ સાંસ્કૃતિક વારસા માટે વાંચી જજો ભૂલ્યા વગર। આ ખાસ તમે સમજી લેજો કે આ સાંસ્કૃતિક વારસો જોરાવરસિંહ જાદવમાંથી તો વાંચી જ લેજો, જે મેં તમને નોટ્સ આપેલી છે એમાંથી। હવે ભૂગોળ કઈ રીતે તૈયાર કરવી એ પણ હું તમને એક ઉદાહરણ દ્વારા અને જે હું કરતો એ તમને હું પીડીએફ ખોલું જે ફાઇલ છે એ પણ તમને બતાવું। તો આપણે આ ભૂગોળ કઈ રીતે કરવી એના માટે હું તમને આ મારી પીડીએફ આ જે મારી ફાઇલ છે એનું તમને ઉદાહરણ દેખાવું છું કે જોવો કે જ્યારે ગુજરાતની ભૂગોળ હું તૈયાર કરતો ત્યારે આપણે જાણીએ છીએ પરીક્ષામાં કે ભૂગોળના પ્રશ્નો કયા જિલ્લાની કઈ સરહદ ટચ થાય છે, કયો જિલ્લો માં શું આવેલું છે, એ બધી જ માહિતી હું આ રીતે નકશામાં દર્શાવતો। આ નકશાની કાંઈ કિંમત નથી, માત્ર એક રૂપિયાનો આ એક નકશો આવે છે। આ જ નકશામાં મેં આખું ગુજરાતનું ભૂગોળ અને આવી જ રીતે ભારતના ભૂગોળના પણ નકશામાં જ મેં માહિતી એડ કરી અને બધી જ માહિતી યાદ રાખેલી। મને આ રીતે સરળ લાગતું અને સરળ રીતે યાદ રહી જતું માટે હું આ પદ્ધતિનો ઉપયોગ કરતો। હવે તમે જોશો તો મેં અહીં બધા જ જિલ્લાના નામ બધા જ મોઢે યાદ રાખેલા છે। આવી રીતે સંસ્કૃતિમાં તમે જોશો, સાથે જોવો તમને અહીં કયા જિલ્લાની કઈ બોર્ડર ટચ થાય છે એ પણ મેં સ્કેચ પેન દ્વારા જે આપણે સ્કેચ પેન કરી છે ઉપયોગ લઈ છે એને મેં ટચ કરીને દર્શાવેલું છે અને સાથે સાથે કયા જિલ્લામાંથી કયો જિલ્લો બન્યો એને મેં ડબલ લીટા કરીને પણ દર્શાવેલું છે। આ રીતે તમે માહિતી જો તમે નકશા ઉપર રાખશો તો રિવિઝનમાં પણ સહેલું રહેશે। પછી જિલ્લાની જે સામાન્ય સમજ આવે એની પણ મેં નોટ્સ અહીં બનાવેલી છે કે જિલ્લાનું કયા જિલ્લાની વસ્તુ શું પ્રખ્યાત છે એ બધી જ માહિતી અહીં લખેલી છે। સાથે જ અહીં કયા જિલ્લામાંથી કયો જિલ્લો બન્યો એનો પણ એક કોષ્ટક પણ બનાવેલું છે, અહીં મેં નકશામાં પણ દર્શાવેલું છે। સાથે કોષ્ટક પર પાછળ મેં એડ કરી દીધું છે કે કયા જિલ્લામાંથી કયો જિલ્લો બન્યો, કયા સમયગાળામાં બન્યો, એ બધી જ માહિતી અહીં મેં પાછળ કોષ્ટકમાં લખી લીધી છે। તો તમે ભૂગોળ આ રીતે કરશો, હવે તમે જોશો તો અલગ અલગ સાંસ્કૃતિક વનો પણ પૂછાય છે કે કયા જિલ્લામાં કયું સાંસ્કૃતિક વન આવેલું છે એ યાદ રાખવા માટે પણ અહીં સહેલું પડશે। માની લ્યો કે અહીં જામનગરમાં ધ્રોલમાં આવેલું શહીદ વન છે, તેવી રીતે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ વન આવેલા છે। તો આ બધા વનની માહિતી તમે જે સાંસ્કૃતિક વન છે તેને તમે જિલ્લામાં દર્શાવી દેશો તો કદાચ તમે એમ માની લ્યો કે તમને કોઈ ભૂલાઈ ગયું કે કયા જિલ્લામાં આવેલું છે, પણ તમે જ્યારે પરીક્ષામાં બેઠા હશો ને તમે યાદ કરશો ને કે આ પટ્ટામાં હતું, માની લ્યો કે ઉત્તર ગુજરાતના પટ્ટામાં હતું અથવા તો સૌરાષ્ટ્રના પટ્ટામાં હતું કે કચ્છના પટ્ટામાં હતું, એ તમને યાદ છે કે તળ ગુજરાતમાં હતું, તો ત્રણ એવા ઓપ્શન હોય કે માની લ્યો કે બે ઓપ્શન એવા હોય કે ત્રણ ઓપ્શન એવા હોય કે જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ આવેલા હોય અથવા તો કચ્છ જિલ્લો હોય ને, એક જ ઓપ્શન એવો હોય કે તળ ગુજરાતનું હોય અને તમને એટલી ખબર છે કે આ સાંસ્કૃતિક વન તળ ગુજરાતમાં તો હતું, એટલી તો મને માહિતી ખબર છે। તો આ માહિતીને આધારે તમે સાચો જવાબ ટીક કરી શકશો। તો મારો એવો તમને સલાહ છે અથવા તો તમને હું અભિપ્રાય આપું છું કે તમે ભૂગોળ છે એ નકશા ઉપર જ કરો, માટે તમને રિવિઝનમાં પણ સહેલું રહેશે। હવે આપણે આ નકશા અને ઇતિહાસ અને ભૂગોળની માહિતી તો લઈ લીધી, હવે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ। ગુજરાતી સાહિત્યમાં ધોરણ 6-12 સાહિત્યકારો અને એ સાહિત્યકારોની જેટલી પણ કૃતિઓ છે એ તો આપણે કરવાની જ છે, સાથે જ જે અસ્મિતામાં અને બીજી અન્ય સરકારી પુસ્તકોમાં જે સાહિત્યકારોની માહિતી છે એ હું પણ એ સાહિત્યના લેક્ચરમાં તમને કરાવી દઈશ, એનું પણ તમે ટેન્શન લેતા નહીં। સાથે જ તમે પણ તમારી રીતે જે પણ તમારી પાસે સોર્સ હોય તેમાંથી સાહિત્યકારો રોજના એક કે બે તમારે જે ઈચ્છા પડે એ પ્રમાણે તમે કરશો અને એની કૃતિઓ કરશો તો તમને યાદ રહી જશે। હવે વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણનું હું તમને વાત કરું તો મેં તમને ઓલરેડી નોટ્સ આપેલી છે
ઘણી વખત આપણે એ બુકને ફ્રીમાં કરી લીધી છે અને ઘણા વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી લીધી છે, એમાં કોઈ ડાઉટ નથી, અને તમે એ નોટ વાંચો છો, તો એ નોટ્સ તમે વાંચી લ્યો એકવાર, સાથે જ એ નોટ્સને તો તમારે આત્મસાત કરી જ લેવાની છે। હવે હું તમને એક ઉદાહરણ દઉં કે જે આ વ્યાકરણ છે એમાં છંદનો વિષય એવો છે કે એનું બંધારણ યાદ રાખવું થોડુંક ડિફિકલ્ટ છે છંદના વિષયમાં। બાકી તો ગુજરાતી વ્યાકરણમાં તમે જોશો તો બધી જ વસ્તુ તમને યાદ રહી જ જશે, અલંકાર પણ યાદ રહી જશે, સમાનાર્થી વિરોધાર્થી, પછી જેટલું સંધિ જોડણી એ બધી જ માહિતી તમને યાદ રહી જશે। મારા મત મુજબ હું તમને એમ કહું કે બંધારણ જે છંદના છે અને તેના અક્ષરો છે એ યાદ રાખવા થોડાક ડિફિકલ્ટ લાગે, પરંતુ આપણે કોઈ છંદ છે એક ગાવાનો વિષય છે, તમે જોશો તો મેં હું એકવાર જોતો હતો યુટ્યુબ ઉપર વિડીયો કે અરિજિત સિંહ જે એક લાઈવ પરફોર્મન્સ કરતા હતા તેમાં એક છંદનું એક ગીત બનાવતા હતા, એ ત્યારે એમ કહેતા હતા કે આ છંદમાં મેળ નથી આવતો, એ રીતે વાતું ચાલુ હતી, લાઈવ કોન્સર્ટ ચાલુ હતો અરિજિત સિંહનું। જો તમે સિંગર હોવ તો તમને છંદ યાદ એમને એમ રહી જાય, પરંતુ આપણે અહીં ગવર્નમેન્ટની તૈયારી કરીએ છીએ તો છંદને એના બંધારણ વાંચીને જ યાદ રાખવા પડશે। પરંતુ હું મારું તમને ઉદાહરણ દઉં કે હું છંદ કેમ યાદ રાખતો, તો મેં છંદને પહેલા તો છે ને શું કરતો કે એક વખત લખી લેતો જોઈને, પછી એ જ છંદને 10 વખત મોઢે લખતો, એક વખત હું લખી લઉં છંદને જોઈને કે કેટલા અક્ષર આવે છે, તેનું બંધારણ શું છે, એ બધી જ માહિતી એક વખત જોઈને લખી લઉં, પછી એની જે એનું બંધારણ છે મન તો ગાગા કે જત જ ગાગા કે એ બધા એના ઉદાહરણ છે આ બંધારણના, એ એક વખત જોઈને લખી લઉં, પછી 10 વખત લખું, પછી એ છંદ થઈ ગયો 10 વખત લખાઈ ગયો, એનું બંધારણ લખાઈ ગયું, ત્યારબાદ બીજો છંદ લઉં, એવી રીતે માની લ્યો કે એક દિવસને અમે 5 છંદ કર્યા, એ 5 છંદમાંથી એક વખત લખી લઉં, પછી 10 વખત એને રિપીટ કરું લખીને, ત્યારબાદ હું આ 5-5 છંદને ફરીથી એક વખત સાવ મોઢે 10 વખત બધા ઇન્ડિવિજ્યુઅલ લખી લઉં, પછી ફરીથી પાછા હું એને મોઢે લખું કે આ છંદનું આ બંધારણ છે, એમાંય કદાચ ભૂલાઈ જાય ને તો ફરીથી એ છંદને 10 વખત લખવાનો। હું આ રીતે તમે જેને જે કહેવું હોય એ ગોખવું હોય તો ગોખવું, પણ બંધારણ તમે જુઓ ગાયન કલાકાર હોય ને તો તમને એમને યાદ રહી જાય, આપણે કઈ ગાયન કલાકાર તો છીએ નહીં, એટલે બંધારણ વિષય આ જે છે છંદનું બંધારણ યાદ રાખવું એ તો તમારે અથવા તો ગોખવું પડશે અથવા તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરીને યાદ રાખવું પડશે। હાલની તકમાં હાલની તારીખમાં પણ મેં છંદ એટલી બધી વખત લખેલા છે કે તમે મને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછો ને કે આ છંદનું ઉદાહરણ શું છે, તો અથવા તો આ છંદનું બંધારણ શું છે કે આ છંદના અક્ષર કેટલા છે, એ બધી જ માહિતી એટલી મેં આત્મસાત કરેલી છે કે તમે ગમે ત્યારે પૂછો મને આવડતું જોઈએ। હવે આ છંદની એક તમને વાત કરી કે તમારે એ વિષયને રિપીટ છંદને કરવા જ પડશે, બાકી ગુજરાતી વ્યાકરણ સૌથી સહેલામાં સહેલો ટોપિક અને સાવ આવડી જાય એવો ટોપિક છે। હવે અંગ્રેજી વ્યાકરણની પણ માહિતી લઈ લઈએ। હવે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં જોઈએ તો કેટલા ટોપિક કરવા, શું કરવું એ ખાસ જોઈએ તો ઇંગ્લિશ ગ્રામરમાં અત્યાર સુધી મેં તમને લેક્ચરમાં એ ટોપિક કરાવેલા છે કે જે પૂછાય જ છે, અત્યાર સુધી તમે યુટ્યુબ ચેનલના આપણા જે લેક્ચર જોશો તો પ્રિપોઝિશન છે આર્ટિકલ છે એ ટોપિક પૂછાય જ છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પણ પૂછાય જ છે, એ ટોપિક મેં 3 ટોપિક ખાસ પહેલા એ માટે જ લીધા છે કે તમારે જે ટોપિક પૂછાય એ તમારે એમાંથી એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં। આ 3 ટોપિક કરાવ્યા એમાં તમે જોશો તો પાછલા વર્ષના જે પણ પેપર તમે જોવો એમાંથી આ 3 ટોપિકમાંથી પેપર હશે હશે ને હશે જ, સાથે તમારે ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સ આવડવા ખૂબ જરૂરી છે। હવે આપણે જે આ 3 ટોપિક કરી લીધા ગ્રામરના, એના બાદ આપણે જ્યારે ટેન્સ શીખી લઈશું ત્યારબાદ જ આપણે નવા ટોપિક સમજી શકીશું, એક્ટિવ પેસિવ છે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એ બધી જ માહિતી આપણે આ ટેન્સ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ જ આપણે કરવાના છીએ।
પરંતુ ઇંગ્લિશ ગ્રામર એક એવો વિષય છે કે તમે માર્ક્સ બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં તમે વ્યવસ્થિત સમજી લેશો તો તમે આમાં ઇંગ્લિશ ગ્રામરમાં માર્ક્સ કવર કરી આગળ નીકળી શકો છો. એટલે હું તમને અહીં જેટલું કરાવું, જેટલા નિયમો ખાસ હું તમને કરાવું છું, એ તો તમારે ગમે એમ કરીને એક વખત જોઈ, બે વખત જોઈને, યાદ કરીને ઇંગ્લિશ ગ્રામરના આ નિયમો તમારે આત્મસાત કરી જ લેવાના છે. વ્યવસ્થિત ભારપૂર્વક તમારે સમજી લેવાના. અને છતાં પણ તમને મેં ગમે ત્યારે કીધું છે કે ન સમજાય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. સાથે જ હું જેટલું તમને અહીં કરાવું છું એમાં શોર્ટકટ મેં તમને ઇંગ્લિશ ગ્રામરમાં આપી નથી. હું તમને મેં તમને મારો અનુભવ કીધો કે મેં જ્યારે પણ તૈયારી કરી છે ગણિત અને રીઝનિંગ સિવાય શોર્ટકટ ક્યાંય મેં યાદ રાખેલા નથી. આ અંગ્રેજી વ્યાકરણ જ્યારે પણ હું પેપરમાં જોતો તો મને કોઈ પણ કન્ફ્યુઝન વગર ખબર જ હોય કે આમાં આ જ જવાબ આવશે, કારણ કે મારા પાસે નિયમો સારી રીતે સ્ટ્રોંગલી મેં યાદ રાખેલા હતા અને સમજ્યા હતા. મેં તમને અત્યાર સુધી જેટલા પણ લેક્ચર સમજાવ્યા છે એમાં એક એક વસ્તુ સાધારણ ઉદાહરણથી સમજાવીને તમને કઈ રીતે યાદ રાખવા એ સમજાવેલું છે. હવે આપણે અંગ્રેજી વ્યાકરણ તો થઈ જશે, કમ્પ્લીટ થઈ જ જવાનું છે, એક્ઝામ પહેલા એ કરી લેવાનું. સાથે વધુ ઉદાહરણો તમારે, તમારી પાસે જે પણ બુક હોય, હું એમ નથી કહેતો કે આ જ બુકમાંથી કરવાનું, તમારી પાસે જે પણ બુક હોય તેના પાછળ એક્સરસાઇઝ આપેલી હોય, અહીં તમે નિયમો સમજી લેજા અને જે પાછળ એક્સરસાઇઝ આપેલી હોય તે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ક્યાં? કે જ્યારે આ તમે અંગ્રેજી ગ્રામર કરતા હો ત્યારે. હવે આ તો મેં તમને કહી દીધું કે રોજે રોજ માત્ર મેક્સિમમ 30 મિનિટ આપશો તો તમારે કરંટ અફેર્સ કવર થઈ જશે. હવે સામાન્ય વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાનની ઓલરેડી મેં 6 લઈને 10 ધોરણ સુધીની ડીપલી માહિતી આપેલી છે અને 11-12 સાયન્સના એમસીક્યુ વન લાઇનર આપેલા છે. એટલે સામાન્ય વિજ્ઞાનનો વિષય તો તમારે માત્ર વાંચવાનો છે અને સાથે સાથે એજ્યુકેશન રિવોલ્યુશન ચેનલના માધ્યમથી જો તમને કોઈ સામાન્ય વિજ્ઞાન એટલે કે સાયન્સનો ટોપિક ન સમજાય તો તમે એ ચેનલના માધ્યમથી એ ટોપિક સમજી લેશો તો તમને યાદ રહી જવાનો છે. નોટ્સ આપેલી છે એ ઇનફ છે. સાથે જ અમુક સ્પેશિયલ ટોપિક છે સામાન્ય વિજ્ઞાનના, કે અળસિયાને કેટલા ખંડોમાં વિભાજિત હોય છે અથવા તો વંદાનું હૃદય કેટલા ખંડોમાં વિભાજિત હોય છે, એવા સ્પેશિયલ ટોપિક હું તમને અહીં ઓફિસ હોલ્ડર ચેનલમાં આપી દઈશ કે એ પણ તમારે ટોપિક જાય નહીં. પરંતુ જેટલું પણ મેં બુકમાં હતું તે તો માહિતી તમને આપી જ દીધી છે. આ તો વધારે એક્સ્ટ્રા માહિતી તમારા નોલેજ માટે, અને ઇનકેસ જો કોઈ વધારે ડીપમાં પૂછે સામાન્ય વિજ્ઞાન તો આપણો માર્ક કપાવો ન જોઈએ એ હેતુથી હું તમને થોડુંક ડીપમાં કરાવીશ. સાથે આ ગણિત અને રીઝનિંગ, ગણિત ને રીઝનિંગ આ વિષયમાં પણ તમારે ધ્યાન આપવું, કારણ કે આ વિષય જે છે ગણિત અને રીઝનિંગ એ રોકડા માર્કનો વિષય છે. તો આ વિષયમાં તમે શું કરશો, તમારા પાસે જે પણ બુક હોય અથવા તો તમને બેઝિક પાયો ખબર ન હોય તો આપણે જે 6 ધોરણ 12 ની જે ચેનલ છે એજ્યુકેશન રિવોલ્યુશન તેમાં હું તમને ગણિત કરાવું છું, એ વિષયમાં તમારે જોઈ લેવાનું. ઘણા બધા સંખ્યાઓનું ચેપ્ટર છે, એના પછીનું બીજું પૂર્ણ સંખ્યાઓ બે ચેપ્ટર તો મૂકી દીધા છે, આગળ પણ આપણે ગણિતના ચેપ્ટર મૂકવાના છીએ. પરંતુ ગણિત અને રીઝનિંગ આ વિષયમાં પણ તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો છો. હવે કમ્પ્યુટર બેઝિક, આ થિયરી તમે જોશો તો ટેક્સ્ટ બુકની વાંચવી થોડી કંટાળાજનક છે. કમ્પ્યુટરની થિયરી 6 લઈને 12 ધોરણ સુધી અથવા તો 9, 10 અને 12 ની જે કમ્પ્યુટરની બુક છે એ તમે વાંચશો તો શરૂઆતમાં તો 2-4 ચેપ્ટર વાંચશો ત્યાં લગી કંટાળો નહીં આવે, પરંતુ સતત તમે કન્ટિન્યુઅસ એક ધારું વાંચશો અથવા તો તમે એક એક ચેપ્ટર કરીને વાંચશો તો તમને કંટાળો આવશે. તો એના કરતાં હું તમને જે બુકનું સજેશન આપેલું છે બુક લિસ્ટમાં એ બુક વાંચો, એ પણ ઇનફ છે. અથવા તો તમારી પાસે જે પણ બુક છે થિયરીની એ તો સાથે કરી જ લેવાની, બધી જ બુક સારી જ હોય છે પણ
જે બુક તમે કરો એને રિપીટ કરવી એ ખૂબ મહત્વની છે. એટલે કમ્પ્યુટરની જે પણ બુક તમારા આગળ થિયરીની હોય તે કરી લેજો, સાથે બેઝ આ એપેન્ડિક્સ જી એટલે કે તમારે પ્રેક્ટિકલ જે અત્યારે હાલના ટ્રેન્ડ મુજબ જોઈએ તો કમ્પ્યુટરના પ્રેક્ટિકલ પણ માહિતી પૂછે છે કે કયા મેનુમાં કયો ઓપ્શન આવેલો હોય છે. એના માટે મેં તમને જે કમ્પ્યુટરની બુક આપેલી છે એ ખૂબ જ ઉપયોગી થશે. એક એક ટોપિક છે, એક એક પોઈન્ટ છે, એના ચિત્રો સાથે મેં તમને માહિતી આપેલી છે કે કયા ફોન્ટ આવે છે, કયા ઓપ્શન આવે છે, કયા મેનુમાં કયો ઓપ્શન આવે, એના અંદરમાં સબ ઓપ્શન કેટલા આવે છે, બધી જ માહિતી મેં તમને ચિત્ર સાથે પ્રેક્ટિકલ સાથે સમજાવેલી બુક કમ્પ્યુટરની પ્રેક્ટિકલની આપેલી છે. એ તમને સીપીટીની એક્ઝામમાં પણ ઉપયોગી થશે, સાથે સાથે આ જે પ્રેક્ટિકલ રિલેટેડ જેટલા પણ પ્રશ્નો પૂછશે એની બહાર નહીં જાય એ હું તમને ગેરંટી આપું છું. હવે કમ્પ્યુટર પણ થઈ ગયો, હવે જાહેર વહીવટ અને બંધારણ આ વિષય છે 50 માર્ક, એ પણ ખૂબ અગત્યનો વિષય આપણે કહી શકીએ. બંધારણ જોઈએ તો સારા એવા પ્રમાણમાં બંધારણ પૂછાય છે. તમે બંધારણ વાંચો છો, જે પણ બુક વાંચતા હો, હું કોઈ પર્ટિક્યુલર પબ્લિકેશનનું તમને નથી કહેતો, પણ તમે બંધારણમાં જે પણ વિષયની બુક, જે પણ ઓથરની બુક વાંચતા હો એને રિવિઝન વધારે વખત કરજો, એ મારી ખાસ સલાહ છે. સાથે જાહેર વહીવટ તમે જોશો તો ગ્રંથ નિર્માણ બોર્ડની એમસીક્યુ પણ છે અને થિયરી પણ બુક છે. આ બુકમાંથી તમે જાહેર વહીવટ કરી શકો છો. મારી ફર્સ્ટ પ્રાયોરિટી હું તમને એમ કહું કે જો તમને વાંચવામાં કંટાળો ન આવતો હોય તો તમે થિયરી બુક વાંચજો. ગ્રંથ નિર્માણ બોર્ડની જાહેર વહીવટની થિયરીની બુક આવે છે એ તમે વાંચજો. મારી સલાહ એ છે કે જો એમસીક્યુ કરતા તમે થિયરી વાંચશો તો તમને ફાયદો થશે, પરંતુ તમારે એમ લાગે કે હું એમસીક્યુ કરીને યાદ રાખી લઈશ જાહેર વહીવટ, તો ગ્રંથ નિર્માણ બોર્ડની જ એમસીક્યુની બુક પણ છે જ. બંને બુક સેમ જ છે, પરંતુ એકમાં થિયરી આપેલી છે અને એકમાં એમસીક્યુ આપેલા છે. તમારે જે તમને સારી લાગે એ હું તમારા ઉપર ડિપેન્ડ કરું. બધાનો અલગ અલગ હોય છે, વાંચવાની પેટર્ન પણ અલગ હોય અને બધાનો અભિપ્રાય પણ અલગ હોય, એટલે તમારું સેલ્ફ એનાલિસિસ હોવું ખાસ જરૂરી છે. માટે જાહેર વહીવટ તમારે ડિપેન્ડ કરવાનો છે કે તમારે નિર્ણય લેવાનું છે કે કઈ રીતે કરવી, થિયરી કરવી કે એમસીક્યુ કરવા. તમારી પાસે જોવો તમારે અગર વધારા આ બધા વિષય વ્યવસ્થિત થઈ ગયા હોય એક વખત અને તમને કોન્ફિડન્સ હોય તો તમે થિયરી વાંચી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે માર્ક્સ વધારે ક્યાં કવર કરવા, બધાએ બધું તો કરેલું જ હશે, બધું કરેલું જ હશે એમાં તમે કોઈ ડાઉટ રાખતા નહીં, કારણ કે ઘણો બધો તૈયારી કરવા માટેનો સમય મળેલો છે. પણ ભૂલ ક્યાં કરશે, તો કે ઇંગ્લિશ ગ્રામરમાં. ખાસ યાદ રાખજો હું બોલું છું, ભૂલ ક્યાં થવાની ચાન્સ રહે અને ક્યાં તમે એમાં આગળ નીકળી શકો એ હું તમને કહું છું. ઇંગ્લિશ ગ્રામરમાં ભૂલ થવાના ચાન્સ રહે કે જે વ્યવસ્થિત સમજેલા ન હોય અને ડાયરેક્ટ શોર્ટકટ યાદ રાખેલી હોય તેને, તો તમે ઇંગ્લિશ ગ્રામરમાં જે અત્યારે ટ્રેન્ડ છે એના કરતાં તમે કંઈક અલગ કરશો તો ઇંગ્લિશ ગ્રામરમાં બીજા વિદ્યાર્થીઓ કરતાં તમે વધુ માર્ક્સ કવર કરી શકશો, એ હું તમને ગેરંટી દઉં. તો ઇંગ્લિશ ગ્રામરનું તમારે ફોકસ વધારે રાખવાનું. સાથે હજી પણ હું તમને એમ કહું કે વર્તમાન પ્રવાહ, ઘણા વિદ્યાર્થીઓ હજી રોજે રોજ વર્તમાન પ્રવાહ કરતા નથી, એક સાથે વાંચી લે છે અને ભૂલી જાય એટલે કન્ફ્યુઝન રહે. તો વર્તમાન પ્રવાહ છે, પછી સામાન્ય વિજ્ઞાન, આ સામાન્ય વિજ્ઞાનમાં પણ સારા એવા માર્ક્સ તમે કવર કરી શકો છો. સાથે જ આ જાહેર વહીવટ, બધાને ઘણાને મારો મને જેટલા પણ મેસેજમાં કે અભિપ્રાય મળેલા છે એમાં એમ કહે છે કે જાહેર વહીવટ વાંચવામાં થોડોક કંટાળો આવે છે, તો તમે આ વિષયમાં તમે ફોકસ કરીને વાંચી લીધું એટલે એમ માનજો કે તમે કોમ્પિટિશનથી તમે અલગ જ અને તમારું સિલેક્શન થઈ જ ગયું એમ માની લઈ. એટલે અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય વિજ્ઞાન, ગણિત, રીઝનિંગ, જાહેર વહીવટ, આ તો તમે છે ને વ્યવસ્થિત કરી લેશો ને આ છે ને જેટલા, બાકીના તમને ઇતિહાસ, સાહિત્ય, વ્યાકરણ અને આ કોમ્પ્યુટર એમ માની લ્યો કે બધાને બંધારણ ને એ બધું તો આવડતું જ હશે, કારણ કે ઘણો બધો સમય
આવે આપણે આપેલો છે અને ઘણી બધી વખત રિપીટ પણ કરેલું છે, છતાં પણ ભૂલ થવાના ચાન્સ હોય તો આજે ઇંગ્લિશ વર્તમાન પ્રવાહ સામાન્ય વિજ્ઞાન ગણિત રીઝનિંગ અને જાહેર વહીવટ, કારણ કે એમાં હજુ પણ ફોકસ થોડુંક ઓછું કરે છે અથવા તો ડાયરેક્ટ શોર્ટકટ યાદ રાખે છે, એટલે પરીક્ષામાં જ્યારે બેઠા હોય ત્યારે એમ થાય કે ઓપ્શન એ આવશે કે બી આવશે, સી આવશે કે ડી આવશે, એવા કોઈ પણ બે ઓપ્શનમાં કન્ફ્યુઝન રહેતું હોય છે। માટે હું તમને એમ કહું કે આ ચાર સબ્જેક્ટ વ્યવસ્થિત તમારે કરી લેવાના, સાથે સાથે આ તો તમને આત્મસાત જ હોવા જોઈએ, બાકી તો સેલા વિષય જ છે, હું તો એમ જ કહું છું। ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ તો સાવ સેલો વિષય છે, ઇતિહાસ પણ સેલો વિષય છે, અને સંસ્કૃતિને બધું મેં તમને તૈયાર નોટ્સ આપી દીધું છે, ખાલી તમારે વાંચવાનું છે, એમાં કાંઈ પણ નવું કરવાનું નથી। હવે આ બધી જ માહિતી આપણે વ્યવસ્થિત સમજી લીધી, કઈ રીતે તૈયારી કરવી, કયો વિષય ક્યારે વાંચવો, બધી જ માહિતી તમને આપી દીધી, છતાં પણ કોઈ ડાઉટ હોય તો તમે મને જણાવજો। હવે આ માહિતી આપ્યા બાદ હું તમને તમારા પ્રશ્નો જે મને આવ્યા છે એ પણ એના જવાબ આપી દઉં। હવે આ તમારા જે પ્રશ્નો મને આવેલા છે, જે કોમન પ્રશ્નો છે, એ મેં અહીં લખી લીધા છે। હવે એક એક પ્રશ્નનો હું તમને જવાબ દેતો જાઉં છું। પહેલો જ પ્રશ્ન તમે એમ પૂછેલો હતો કે ઇતિહાસ, બંધારણ અને ઇંગ્લિશ કેટલું કરવું, શેમાંથી કરવું, તો મેં તમને ક્લાસ 3 માટે પહેલા લેક્ચરમાં શરૂઆત જ એ માટે કરી કે શું કરવું, કેટલું કરવું અને કેવી રીતે કરવું, શરૂઆતમાં જ એટલે જ મેં તમને માહિતી આપી કે ઇતિહાસ મારી નોટ્સ પ્લસ તમારી પાસે જે બુક છે એનું રિવિઝન, એ બે થઈ ગયું હોય તો તમે ગ્રંથ નિર્માણ બોર્ડમાં એક વખત તમે વાંચી જજો ઇતિહાસ। હવે બંધારણ, બંધારણ માટે તમને હું કહું તો કાઝી યુવા આ બંને બુક મોસ્ટ કોમન પબ્લિકેશનની તમે તમે વાંચો છો, તો તમે બંધારણ માટે તમે જે પણ બુક વાંચો એ તમે સતત રિવિઝન કરો, એ મારી મોટામાં મોટી સલાહ હું તમને એ દઈશ કે મેક્સિમમ વખત બંધારણ જે પણ કરો એને રિવિઝન કરો। હવે ઇંગ્લિશ ગ્રામર, તો ઇંગ્લિશ ગ્રામરમાં હું તમને કહીશ કે મારા લેક્ચર જોજો, એમાં નિયમો તમે યાદ રાખજો અને પ્રેક્ટિસ તમારી પાસે જે પણ બુક હોય એની એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરશો, સાથે પાછલા વર્ષના જે પેપર છે એમાંથી પણ તમે જે ખાલી જગ્યાઓ અને પ્રશ્નો ઇંગ્લિશ ગ્રામરના પૂછાણા છે તે કરવાના। આપણે હું વિડીયો લેક્ચર જ્યારે આખું ઇંગ્લિશ ગ્રામર કમ્પ્લીટ થઈ જશે પછી પાછલા વર્ષના જે ઇંગ્લિશમાં પૂછાયેલા જે પ્રશ્નો છે એ તો હું કરાવીશ, પરંતુ તમે સેલ્ફ સ્ટડી એક વખત કરી લેજો કે પાછલા વર્ષમાં પણ આ ટાઈપના પ્રશ્નો પૂછાણા હતા। હું જ્યારે તમને અત્યારે તમે એ પ્રશ્નો કરશો અને કદાચ તમને નહીં આવડે, પરંતુ જ્યારે હું તમને વિડીયોમાં કરાવીશ પાછલા વર્ષના પ્રશ્નો તો તમને સમજાઈ જશે કે આ ત્યારે મને નહોતું આવડ્યું, પરંતુ એ પ્રશ્ન જ્યારે એને પ્રશ્ન ઘણી વખત એવું બને છે કે પાછલા વર્ષના જ પ્રશ્નો રિપીટ થતા હોય છે, તો તમે એક વખત તમારી રીતે કર્યા હશે ને સાથે મેં કરાવેલા હશે તો તમારે જ્યારે પણ પરીક્ષામાં પૂછાશે તો તમે આરામથી અને વ્યવસ્થિત ટીક કોન્ફિડન્સથી કરી શકશો જવાબ। તો હવે આ તમારો પ્રશ્નનો જવાબ મળી ગયો હશે। દેશી રજવાડા અને વ્યક્તિ વિશેષની નોટ આપો એમ પણ મને કીધેલું છે, તો દેશી રજવાડા અને વ્યક્તિ વિશેષની નોટ્સ હું તમને થોડા સમયમાં આપી દઈશ, કારણ કે નોટ્સ બનાવવામાં હું એકલો જ છું, કારણ બીજા વિષયો જે વિડીયો એડિટિંગ કરવામાં કે શૂટિંગ કરવામાં ઘણા બધા આપણા મિત્રો અથવા તો ભાઈઓ અને બધા વ્યક્તિઓ છે આપણી માટે, પરંતુ નોટ્સ હું મારા જાતે જ બનાવું છું। નોટ્સ બનાવવા માટે હું કોઈને વ્યક્તિ નથી રાખતો, માત્ર ટાઈપિંગ કરવા માટે વ્યક્તિ રાખવું હોય તો હું રાખી લઉં છું, પરંતુ જે નોટ્સ છે એ મારા જાતે અને મારા અનુભવના આધારે બનાવું છું। માટે તમને હું દેશી રજવાડા અને વ્યક્તિ વિશેષ નોટ્સ તો આપી દઈશ, પણ થોડો ટાઈમ આપો મને। પછી સીપીટી વિશે પૂછતા હોય છે, ઘણા મિત્રોએ સીપીટીનો પણ પ્રશ્ન કરેલો કે મારે મોસ્ટ ઓફ બધું વચાઈ ગયું છે, તો દિવસની એક કલાક કે બે કલાક સીપીટીમાં આપું તો ક્યાં ફોન્ટ રાખવા, કઈ રીતે તૈયારી કરવી સીપીટીની, તો હું તમને અત્યારે હજુ પણ ભલે તમારે રિવિઝનને એવું બધું થઈ ગયું હોય
હું તમને એક સાચી સલાહ દઉં તો તમે પરીક્ષા અત્યારે મેઇન પ્રિલિમ્સ ઉપર વધારે ફોકસ કરો અને મેક્સિમમ પ્રિલિમ્સમાં માર્ક્સ ફોકસ કરશો, માર્ક્સ મેક્સિમમ પ્રિલિમ્સના લેશો ને તો તમારે સીપીટીનું ટેન્શન ઓછું રહેશે. કારણ એનું એક જ છે કે જો તમે બોર્ડર ઉપર હશો ને, બોર્ડર કટ ઓફ માર્કની આજુબાજુમાં હશો ને, 136 એટકું ને 137 માર્ક હશે તો સીપીટીમાં તમારે બહુ મહેનત કરવી પડશે અને તો પણ તમને ટેન્શન રહેશે કે સિલેક્શન થાય કે નહીં થાય. એના કરતાં આપણે જે કટ ઓફ હોય એના કરતાં 10-15 માર્ક તો વધારે હોવા જ જોઈએ, મારું માનવું એ છે. તો સીપીટીમાં તમે ક્યાં ફોન્ટ રાખવા, હું તમને મારો અનુભવ કહું તો જ્યારે સીપીટીની મારી એક્ઝામ હતી તો મેં પરીક્ષા દઈ આવ્યો, કોન્ફિડન્સ પણ હતો કે હું આમાં પાસ થઈ જવાનો છું, છતાં પણ મેં બીજી પરીક્ષાની તૈયારીમાં વાંચતો હતો. જ્યારે રિઝલ્ટ આવી ગયું, રિઝલ્ટ આવ્યું પછી પણ મેં એક વીક બાદ, એટલે કે મારી પાસે રિઝલ્ટ આવ્યું એના પછી એક મહિના પછી મારી સીપીટીની એક્ઝામ હતી, અને મારું હું તમને કહું તો રિઝલ્ટ આવી ગયું એના એક વીક બાદ મેં ક્લાસીસ જોઈન કર્યા અને એક મહિનામાં મેં સીપીટીની તૈયારી કરી, પણ સારા એવા માર્ક સાથે મેં પાસ પણ કરી. પણ હું તમને એક સાચી સલાહ દઉં તો મારા જેવું તમે નહીં કરતા, કારણ કે હવે કોમ્પિટિશન વધી ગઈ છે. તમે પરીક્ષા દઈને આવો, તમને વિશ્વાસ હોય કે હું આમાં કટ ઓફ કરતા સારામાં એવા સારા માર્કે હું પાસ થઈ જઈશ, તમે સીપીટીમાં પૂરતો સમય દઈ શકશો. મેં આ એક મહિનો જ્યારે સીપીટીમાં તૈયારી કરી ને 12-12 કલાક હું કોમ્પ્યુટરમાં મારા લેપટોપમાં ટાઈપિંગ જ કરતો હતો અને સતત મેં મહેનત કરી એટલે ત્યારે પાસ થયો હતો. પરંતુ તમે જ્યારે પરીક્ષા દઈને આવી જ ગયા અને તમને કોન્ફિડન્સ છે કે હું આમાં પાસ થઈ જ જઈશ, તો તમને 2-3 મહિનાનો ટાઈમ આરામથી મળશે, મળશે ને મળશે. તો સીપીટીમાં 3 મહિના એટલે તો તમે એમ માનો ને કે માસ્ટર થઈ જાઓ. કોમ્પ્યુટરમાં એટલું બધું કાંઈ અઘરું નથી, એક્સેલ છે, વર્ડ છે, પાવર પોઈન્ટ છે, આ બધી જ વસ્તુ સાવ સહેલામાં સહેલી હોય છે અને એટલું બધું અઘરું પૂછાતું પણ નથી. અને હવે વાત રહી ફોન્ટ ને એવું બધું કે સીપીટીમાં ક્યાં ફોન્ટ આવે ને એ બધું, તો હું જ્યારે સીપીટીની એક્ઝામમાં બેઠો હતો તેનો એક અલગ જ સોફ્ટવેર છે, એલજે કોલેજમાં મારો વારો આવેલો હતો. તો પરીક્ષામાં અલગ અલગ જ હોય છે એના ફોલ્ડર, માની લ્યો કે ઇંગ્લિશ ટાઈપિંગનો પહેલો ફોલ્ડર એટલે એની ફાઇલ જ અલગ તૈયાર જ હોય છે, એમાં તમારે કાંઈ ફાઇલ બનાવવાની હોતી નથી. ઇંગ્લિશની ટાઈપિંગની એક ફાઇલ હોય છે, ત્યારબાદ ગુજરાતી ટાઈપિંગ, પછી એક્સેલ, પાવર પોઈન્ટ અને વર્ડ ફોર્મેટિંગ, આ મારે પરીક્ષામાં પૂછાયેલું હતું. તો જ્યારે આ બધી ફાઇલ ઓપન તમે એના ઉપર માત્ર એક ક્લિક કરો, એટલે માની લ્યો કે ઇંગ્લિશ ટાઈપિંગ ઉપર તમે ક્લિક કર્યું તો તમે ઇંગ્લિશ ટાઈપિંગ કરી શકો છો, ત્યારબાદ ગુજરાતી ટાઈપિંગ ઉપર ક્લિક કર્યું તો ડાયરેક્ટ તમે ગુજરાતી ટાઈપિંગ જ કરી શકશો, એમાં તમારે કાંઈ પણ સિલેક્શન કે કરવાનું રહેતું નથી. એ મારે પોતાનો અનુભવ છે, મેં ડાયરેક્ટ જ, તમારે કદાચ એવું હોય તો ગુજરાતી ટાઈપિંગ માટે શ્રુતિ ફોન્ટ સિલેક્ટ કરવાના આવી પણ શકે છે, હવે જો કદાચ નિયમો કે એવું કાંઈ ચેન્જીસ થયા હોય તો. પરંતુ હું તમને સાચી સલાહ એ દઈશ કે પ્રિલિમ્સમાં વધારે માર્ક્સ ફોકસ કરજો, પરીક્ષા દઈને આવો ત્યારબાદ તમે એમાં માર્ક્સ વધુ કવર કરવાની ટ્રાય કરવાની. પરંતુ અત્યારે તમે કરશો તો એનો કોઈ, હું મારું માનવું એવું છે કે એટલો કોઈ એટલો બધું ફાયદો થશે નહીં, કારણ કે સતત પ્રેક્ટિસ જ હોય ને ત્યારે જ તમે એમાં કરી શકો. એ સતત 3 મહિના પ્રેક્ટિસ કરો તોય તમે કરી શકો. મેં છે ને જ્યારે એક જ મહિનો હતો ને 12 કલાક હું કન્ટિન્યુઅસ દેતો, ખાલી જમવા ઊભો થતો, બાકી મને ખબર હતી કે જો હું આમાં ટાઈમ નહીં આપું તો મારે ભલે પ્રિલિમ્સમાં સારા માર્ક હોય પણ કટ ઓફમાં પ્રોબ્લેમ આવે, એટલે હું સતત ટાઈપિંગ જ કરતો, ઘણું બધું ટાઈપિંગ કરતો, ટાઈપિંગ સ્પીડ વધારતો, આ બધું જ મેં કરેલું છે. અને એવું એકેય વસ્તુ ઇમ્પોસિબલ નથી, બધી વસ્તુ શક્ય છે જ, પરંતુ તમે પરીક્ષા દઈને આવીને તમે કરશો તો વધારે ફાયદાકારક રહેશે. હવે બેઝિક 6-12 મેથ્સ કરાવો, એવો પણ પ્રશ્ન આવેલો. તો 6-12 મેથ્સમાં મેં તમને 6 થી ધોરણ 6 તો મેં સ્ટાર્ટ કરી દીધું છે, ધીમે ધીમે આપણે આગળના ધોરણો પણ સ્ટાર્ટ કરી દેશું. હવે તમારો પ્રશ્ન છે એનસીઆરટી ફોર જીપીએસસી. જીપીએસસી માટે એનસીઆરટી કરવી જરૂરી ખૂબ જ છે, ધોરણ 6 થી લઈને 8 તો કરવાના જ છે, સાથે 9, 10, 11, 12
એમાં તમારે ભૂગોળ પણ સાથે આવતું જાય, સાથે કલ્ચર પણ આવતું જાય છે, તે પણ કરવાની જરૂર રહેશે. જો તમારો બેઝિક પાયો અથવા તો તમારું બેકગ્રાઉન્ડ સાયન્સ હોય તોની વાત છે, અથવા તો તમે એનસીઆરટી તમને બેઝિક બધી માહિતી ખબર જ છે, તો હું તમને સલાહ આપીશ કે જે મેં જીપીએસસી માટે બુકલિસ્ટ આપ્યું છે, જેમ કે ઇતિહાસ માટે, પ્રાચીન ઇતિહાસ માટે હું એમ કહું કે તમે રામશરણ શર્માની બુક તમે વાંચશો તો જે એનસીઆરટીમાં જે માહિતી આપેલી છે એ આ રામશરણ શર્માની બુકમાં કવર થઈ જ જાય છે. તો તમને હું એક સલાહ એ આપીશ કે જો તમારે બેઝિક માહિતી તમને ન ખબર હોય તો જ તમારે એનસીઆરટીમાં ટાઈમ આપવું, સાચી અને વ્યવસ્થિત રીતે એક વખત કરી લેવી. પરંતુ મેં ટીના ડાભીનું ઇન્ટરવ્યુ જોયું, એ પણ એમ કહેતા હતા કે તમારે જો તમારે બેઝિક માહિતી ન ખબર હોય તો જ તમારે એનસીઆરટી ફોલો કરવી પડે, બાકી તમે રામશરણ શર્માની બુક તમે વાંચો તો ઇનફ છે પ્રાચીન ભારતના ઇતિહાસ માટે. એ રીતે મેં અલગ અલગ બુક લિસ્ટ પણ આપેલું છે જીપીએસસી માટે. સાથે જ તમે મારા અહીં મિત્રો ઘણા એવા છે કે જીપીએસસી પાસ કરેલા છે અને મારા કોન્ટેક્ટમાં એવા અધિકારીઓ, જે એક આઈએફએસ અધિકારી જે હૈદરાબાદ અને બેંગ્લોરમાં હતા નિવૃત્ત અધિકારી, તેની પાસે પણ મેં માહિતી લીધી હતી કે યુપીએસસીની તૈયારી કઈ રીતે કરવી અને કઈ રીતે એની સ્ટ્રેટેજી બનાવી. તો ખાસ જ્યારે તમે જીપીએસસીની તૈયારી કરતા હો ત્યારે તમે એક એક ટોપિક, ઇતિહાસ હોય તો ઇતિહાસ, સાયન્સ હોય તો સાયન્સ, બંધારણ હોય તો બંધારણ, કોઈ પણ વિષયનું જે સિલેબસ છે તેને વર્તમાન પ્રવાહ સાથે તમે એને રિલેટ કરો. કે વર્તમાન પ્રવાહ, માની લ્યો કે કોઈ ચુકાદો આવ્યો, કોઈ કેસનો ચુકાદો આવ્યો, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, તો એ ચુકાદો કયા આર્ટિકલને ફોલો કરે છે, અથવા તો ભૂતકાળમાં કોઈ એવો બનાવ બન્યો હતો કે આ ચુકાદો આપવામાં આવેલો હતો, એ રીતનું તમે એનાલિસિસ કરીને તમારી પોતાની જીપીએસસી માટે નોટ્સ બનાવશો ને તો એ મેન્સમાં વધુ ફાયદાકારક રહેશે. હવે ગુજરાતી વ્યાકરણ માટે સલાહ આપો એમ પણ તમને તમારામાંથી મને મેસેજ મળેલો છે. તો ગુજરાતી વ્યાકરણમાં મેં તમને શરૂઆતમાં જ કીધું કે મારી નોટ્સ ઉપરાંત તમારી પાસે જે પણ બુક હોય એમાંથી ઉદાહરણો કરી લેવા. જાહેર વહીવટની પણ માહિતી આપી દીધી કે ગ્રંથ નિર્માણ બોર્ડની થિયરી અથવા તો એમસીક્યુ તમને જે પણ અનુકૂળ આવે તે. યુપીએસસી 2021 આપવી છે, તમે તેના માટે સલાહ આપો એ રીતે મને મેસેજ મળેલો છે. તો યુપીએસસી હું મારું માનું છું કે હું તૈયારી કરું છું, તો પાછલા વર્ષના તમારે પેપર જોવાના. 2021 તમે ટાર્ગેટ રાખ્યો તો પાછલા વર્ષના પ્રિલિમ્સના પેપર જોઈ અને જો તમારા માર્ક્સ 120 પ્લસ માઇનસ કરતા પણ, જે માઇનસ ને બધું થઈને તમારા માર્ક્સ 120 ઉપર થતા હોય તો તમે 2021ની યુપીએસસીની પરીક્ષા એટેન્ડ કરો તો વધુ સારું રહેશે. કારણ કે યુપીએસસી લિમિટેડ વખત આપણને પરીક્ષા એટેન્ડ કરવા દે છે અને ઘણી 5 વખત હોય છે, ઘણાને 7 વખત હોય છે. એ એટેન્ડમાં પણ તમારો ફાયદો રહે એ માટે હું તમને કહું છું કે તમે એક વખત જોઈ લેવું કે મારે 120 પ્લસ થાય છે માર્ક, પ્રિલિમ્સના કહું છું, એ માર્ક્સ ગણાતા નથી પણ ક્વોલિફાય થવું જરૂરી છે. માટે તમારે એક વખત જોઈ લેવું કે એમાં 120 પ્લસ તમારા માર્ક થતા હોય તો તમારે 2021નું જે અત્યારે કેલેન્ડર બહાર પડી ગયું છે તો તેમાં તમે ફોર્મ ભરી દેવાનું અને યુપીએસસી ક્લિયર કરી લેવો, એવી પણ હું તમને શુભકામના આપું છું. જનરલ સાયન્સના બીજા ટોપિક ક્યારે કરાવશો? આ પ્રશ્નનો તો જવાબ મેં તમને આપી જ દીધો કે જનરલ સાયન્સના જે અન્ય આઈએમપી ટોપિક છે એ ટૂંક સમયમાં જ આપણે કરાવી દેશું. જીપીએસસી ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરવી હોય તો કેમ કરાય, એ પણ તમારો પ્રશ્ન હતો. હવે તમે માનો કે તમારું બેકગ્રાઉન્ડ ગુજરાતી મીડિયમનું છે, ઇંગ્લિશ તમારું સારું હોય તો તમારે વેલ એન્ડ ગુડ, કારણ કે ઇંગ્લિશમાં સોર્સિસ તમારા આગળ વધી જશે, ઇંગ્લિશના સોર્સિસ જે બુક છે એ વધી જશે. પરંતુ માની લ્યો કે તમારું ગુજરાતી બેકગ્રાઉન્ડ છે અને તમે ઇંગ્લિશમાં તૈયારી કરો છો તો જીપીએસસીમાં તમે જોશો તો પેપર માત્ર બેઠે બેઠા પ્રશ્ન હોતા નથી, આપણું સેલ્ફ એનાલિસિસ અને આપણા અભિપ્રાય આપવાના હોય છે. જો તમે
માતૃભાષા માની લ્યો કે તમારે ગુજરાતીમાં તમે આપશો તો તમારા વિચારો સ્પષ્ટ તમે જણાવી શકશો, તમારો ખેતી વિશેનો અભિપ્રાય શું છે એમ ઉદાહરણ તરીકે હું તમને પૂછું, તો ઇંગ્લિશ તમારું એવું સારું નહીં હોય અથવા તો પરફેક્ટ ઇંગ્લિશના વોકેબ તમારી પાસે નહીં હોય તો ચાન્સ રહે કે તમે મેન્સમાં ઓછા માર્ક્સ આવે અથવા તો ફેલ થવાના પણ ચાન્સ વધી જાય. માટે હું તમને કહીશ કે જો તમારું ઇંગ્લિશ સારું એવું હોય અને વોકેબ્યુલરી સારી હોય, તમારા શબ્દ ભંડોળ ઇંગ્લિશના સારા હોય તો તમે ઇંગ્લિશ આપો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ગુજરાતીમાં તમે તમારા વિચાર સ્પષ્ટ રાખી શકો એ મારો મત છે. ત્યારબાદ ઇંગ્લિશ સબ્જેક્ટમાં કેટલું કરવું એ પણ પ્રશ્ન પૂછેલો હતો, તો હું તમને જણાવી દીધું હતું કે ઇંગ્લિશ મેં તમને જેટલા લેક્ચર કરાવ્યા એ અને આગળ જે કરાવવાનો છો એ આ બધા લેક્ચર વ્યવસ્થિત જોઈ લેવા, અને સાથે તમારી પાસે જે પણ ઇંગ્લિશ ગ્રામરની બુક હોય તેની એક્સરસાઇઝ ખાસ કરી લેવી, અને પાછલા વર્ષના પ્રશ્ન પેપર હું પણ કરાવીશ અને તમે એકવાર જાતે પણ કરી લેજો. બિન સચિવાલયની તૈયારી કેમ કરવી, આ પ્રશ્નનો જવાબ મેં લેક્ચરની શરૂઆતમાં જ આપી દીધો છે, એટલે વરી પાછો ફરીથી રિપીટ કરતો નથી. પરંતુ વ્યવસ્થિત આ બધા જ પ્રશ્નોના મેં તમને જવાબ આપ્યા જે કોમન તમારા દ્વારા પૂછેલા હતા. હજી એક પ્રશ્ન મને યાદ આવે છે કે પૂછેલો હતો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ની તૈયારી કરાવો. મિત્રો, હું મારામાં જે અનુભવ છે, જે પરીક્ષાનો અનુભવ છે, એ વિષય હું તમને 100% સારા એવા કરાવી શકું છું. પરંતુ મેં મારા જીવન દરમિયાન અથવા તો મેં મારા અનુભવ દરમિયાન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું પેપર આપેલું નથી, પરંતુ હું તમને એમાં મદદ કરી શકું છું કે જે એમાં અમુક સામાન્ય વિષયો જેમ કે ગુજરાતી ગણિત ઇંગ્લિશ એવા જેટલા પણ કોમન સબ્જેક્ટ આવતા હશે એમાં હું તમને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે એક્ઝામ આવે છે એમાં હું તમને મદદ કરી શકીશ. પરંતુ એમાં અમુક સ્પેશિયલ પ્રશ્નો પણ પૂછાતા હોય છે મારા અંદાજ મુજબ, એટલે હું તમને આમાં ખોટો માર્ગે દોરવા નહીં માંગુ. પરંતુ એટલું હું તમને 100% કહીશ કે જે કોમન સબ્જેક્ટ આવે છે તેના રિલેટેડ હું તમને 100% 100% તમને હું મદદ કરીશ. હવે આપણે અહીં જે બધા જ તમારા કોમન પ્રશ્નો હતા તે લઈ લીધા, અને જે પણ હું તમને અહીં માહિતી આપું છું એ મારા અનુભવના આધારે આપું છું, સાથે તમે તમારું સેલ્ફ સ્ટડી તો કરવું જરૂરી બને જ છે. ગમે એટલી તૈયારી કોઈ પણ કોચિંગમાં લ્યો અથવા તો તમે કોઈ પણ ચેનલ દ્વારા લ્યો, તમારી મહેનત તમારે ખાસ કરવાની જરૂર પડે જ છે. મહેનત કરશો તો ફળ મળવાનું છે એ યાદ રાખવાનું, પરંતુ આપણે સાવ ડિપેન્ડ કોઈ પર રહેવાનું નહીં. હું એમ કહું કે મારા ઉપર જ ડિપેન્ડ રહ્યો એમેય નથી કહેતો, અને તમે કોઈ બીજા ઉપર ડિપેન્ડ રહ્યો એમેય નથી કહેતો. જેટલું આપણે જાતે કરીએ એટલું વધારે સારું રહેશે. પરંતુ હું તમને ક્યારેય અથવા તો ઓફિસ હોલ્ડર ચેનલના માધ્યમથી તમને ક્યારેય તમારો ટાઈમ નહીં બગાડવામાં આવે એટલું હું તમને 100% ગેરંટી સાથે કહું છું. તમારો ટાઈમ બચાવવાની કોશિશ કરશું, અને તમને ક્યારે ખોટું માહિતી પણ આપવામાં આવશે નહીં. જેટલી માહિતી જે સાચી છે એ જ માહિતી તમને આપવામાં આવશે, અને ખોટું તો અમારી ચેનલમાં ક્યારેય કરવામાં આવશે જ નહીં. અમે જે પણ તમને આપશું એ 100% સાચું, અથવા તો અમને જે ખબર છે, અમને જેનો અનુભવ છે, અથવા તો અમારી પાસે જીપીએસસીના એવા ઘણા મિત્રો છે કે જે પાસ કરેલા છે, અથવા તો એવા ઘણા અધિકારીઓ અમારા સંપર્કમાં છે, તો એના અનુભવના આધારે હું તમને અહીં ભણાવું છું. મોટા ભાગની વસ્તુ હું તમને એથેન્ટિક ડેટામાંથી જ આપું છું, સરકારી પુસ્તકોનો જ હું ઉપયોગ કરું છું. સાથે જ હવે તમને કોઈ ડાઉટ હોય તો પણ પૂછી શકો છો, અને હું તમારી મદદ કરવા ઓલવેઝ તૈયાર જ છું, એટલું તમે યાદ રાખજો. આપણે ભવિષ્યમાં સારા અધિકારી બનીએ એ મારી તમારા પાસેથી આશા રાખવામાં આવે છે. બાકી તૈયારી કરો,
પાસ થઈ જ જાશો, સફળતા મળવાની જ છે, એ 100% છે। બાકી આપણે થોડીક ભગવાન ઉપર પણ ભરોસો રાખવાનો, કે આપણે ભગવાન ઉપર ભરોસો હશે ત્યારે આપણે આપણા ઉપર પણ ભરોસો જાગશે। એટલે ભલે અત્યારે સમય થોડોક આપણો નબળો હોય, પરંતુ આપણી તૈયારી, આપણા કર્મ શુદ્ધ વાંચવામાં વ્યવસ્થિત 100% હોવા જોઈએ। એવું નહીં કે હું આરામ કરવા માટે આ નોકરી કરું છું, પરંતુ આપણા મોટો એવું હોય છે કે મારે સેવા કરવા માટે આ નોકરી કરું છું, તો આપણને મોટિવેશન એમને મળી રહેશે, કોઈ મોટિવેશનની જરૂર જ નથી। આપણે આપણો ગોલ ક્લિયર હોવો જોઈએ કે મારે સચિવાલય છે તો સચિવાલય, જીપીએસસી છે તો જીપીએસસી, યુપીએસસી છે તો યુપીએસસી, જે પરીક્ષા પાસ કરવી છે એના ઉપર આપણો ગોલ ક્લિયર હોવો જોઈએ। તો હવે આપણે બીજા સબ્જેક્ટની માહિતી, જે અન્ય વિષયો છે, એને આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરશું। ઇંગ્લિશ ગ્રામર છે કે બધા જ વિષયો નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ થશે। જય હિન્દ।